गुड इवनिंग स्टूडेंट्स, आज इकोनॉमिक्स की जगह तमारा इंग्लिश नो लेक्चर छे। એટલે જે સ્ટુડન્ટ પે જે ગ્રામર બુક હોય ટેક્સ્ટ બુક નથી વાત કરતો, ગ્રામર બુક ની વાત કરું છું, તો ગ્રામર બુક ની જે ફેર બુક છે તે લઈ લેશો। લાસ્ટ લેક્ચર ની અંદર આપણે અલગ અલગ પ્રકારના ટેન્સ વિશે માહિતી મેળવી હતી, કારણ કે આજે આપણે ટોપિક ચાલુ કરવાનો છે change the tense। આજે આપણે જે ટોપિક ચાલુ કરવાનો છે એનું નામ છે change the tense। બે માર્કની અંદર તમારે આ ટોપિક પૂછાય છે, એટલે આપણે અગાઉ ટેન્સ શીખી ગયા, આજે ઝડપથી જે ટેન્સ આપણે ભણાવેલા છે બરોબર એનો ઓવરવ્યૂ જોઈ લઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર જ્યારે V1 S ES કે IES લાગે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં ત્રીજો પુરુષ એકવચન એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર તમને આપેલું હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર થર્ડ પર્સન સિંગ્યુલર આપેલ હોય ત્યારે તમારે S ES કે IES લગાવવું પડે ક્રિયાપદને, અને જો થર્ડ પર્સન સિંગ્યુલર ન હોય એટલે કે I, V, U કે ધે આપેલું હોય ત્યારે V1 આવશે બરોબર। સહાયકારક ક્રિયાપદ તરીકે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર ડુ અને ડઝ નો ઉપયોગ થશે। સહાયકારક ક્રિયાપદ તરીકે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં ડુ અને ડઝ નો ઉપયોગ થશે। ત્યારબાદ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર તમારે V2 આવશે, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બરોબર, ગોવાયું હોય તો એનું એન્ડ થઈ જાય, કમ નું કેમ થાય, પ્લે હોય તો પ્લેડ થાય એટલે કે DED જે નિયમ તમને શીખવાડેલા છે બરોબર એ આવશે એટલે કે એને V2 કહેવાય। એનું જે સહાયકારક ક્રિયાપદ છે તે હશે ડીડ, એનું સહાયકારક ક્રિયાપદ શું હશે ડીડ હશે। ત્યારબાદ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર સેલ સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર V1 આવે અને એનું જે સહાયકારક ક્રિયાપદ છે તે હશે સેલ વિલ બરોબર। સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર V1 આવશે અને એનું જે સહાયકારક ક્રિયાપદ છે તે છે સેલ અને વિલ। આઈ હોય કે વી હોય ત્યાં સેલ આવે, યુ હિસી અને તે ત્યાં વિલ આવશે। તમે હકાર અને નકાર વાક્યમાં આઈ અને વી ની સાથે વિલ નો ઉપયોગ કરી શકો છો, પણ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આવે ત્યારે ફરજિયાત આઈ અને વી ની સાથે તમારે સેલ મૂકવું પડશે। કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને આઈંગ લાગે બરોબર, એટલે કે એને વર્તમાન કૃદંત કહેવાય, ક્રિયાપદને આઈંગ લાગે। સહાયકારક ક્રિયાપદ તરીકે તમારે એમ ઇઝ અને આર નો ઉપયોગ થશે, એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર એમ ઇઝ આર અને ક્રિયાપદને આઈંગ લાગશે। કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં એમાં પણ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને આઈંગ લાગશે અને એનું જે સહાયકારક ક્રિયાપદ છે તે વોઝ અને વન આવશે એટલે વોઝ વન આઈંગ એમ થશે।
continuous future tense ની અંદર એમાં પણ ક્રિયાપદને ing લાગે સહાયક ક્રિયાપદ તરીકે shall will અને એની સાથે be નો યુઝ થાય છે એટલે કે shall be અને will be परफेक्ट प्रेजेंट टेंस तो परफेक्ट प्रेजेंट टेंस ની અંદર v3 આવશે v3 એટલે કે ભૂતકૃત અને સહાયકારક ક્રિયાપદ તરીકે અહીંયા હેવ અને હેઝ નો ઉપયોગ થશે परफेक्ट पास्ट टेंस परफेक्ट पास्ट टेंस ની અંદર પણ v3 આવશે અને સહાયકારક ક્રિયાપદ તરીકે તમારે હેડ નો ઉપયોગ થશે परफेक्ट ફ્યુચર ટેન્સ परफेक्ट फ्यूचर टेंस માં એમાં પણ v3 આવશે અને સહાયકારક ક્રિયાપદ તરીકે shall will plus have નો ઉપયોગ થશે આપણે જે તમને ટેન્સ લખાવેલા છે એમાં આ વિશે ડિટેલ માં લખાવેલું છે તમારે શોર્ટકટ આવી રીતે તમારા ગ્રામર બુક ની અંદર લખવું હોય તો તમે લખી નાખજો ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ કન્ટિન્યુઅસ ટેન્સ હોય એટલે કે ચાલુ કાળ હોય એમાં હંમેશા ક્રિયાપદને આઈજી લાગે અને કોઈ પણ જે પરફેક્ટ ટેન્સ હોય એટલે કે પૂર્ણ કાળ હોય એમાં હંમેશા વી3 આવે આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કારણ કે જેન્ડર ટેન્સ આવશે એટલે જે સહાયકારક ક્રિયાપદ છે આપણે એને ચેન્જ કરવું પડશે જે મુખ્ય ક્રિયાપદ છે એને ચેન્જ કરવું પડશે બરોબર આ બે બાબત આપણે ખાસ જેન્ડર ટેન્સમાં ચેન્જ કરવાની છે તો આ કોષ્ટકથી તમને ફાયદો થશે આ તમારા જે ગ્રામરની ફેરબુક છે એની અંદર તમે લખી લેશો હવે જે જેન્ડર ટેન્સ છે ટાઇટલ આપી દીધો જેન્ડર ટેન્સ ની અંદર પેરેગ્રાફ જે છે સૌપ્રથમ પેરેગ્રાફ જોઈએ
एग्जाम नी अंदर चेंज द टेंस बे मार्क नो पूछाय छे चेंज द टेंस ओके खास ध्यान राखवानो सिंपल टेंस जे छे सिंपल टेंस नी अंदर चेंज થશે એટલે કે સાદો કાળ સાદા કાળમાં જ ફરે ચાલુ કાળ ચાલુ કાળ ની અંદર ફેરવવાનો અને પૂર્ણ કાળ જે છે એ પૂર્ણ કાળ ની અંદર જ ફેરવવાનો સિમ્પલ ટેન્સ માં ફરશે કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર ફરશે અને જે પરફેક્ટ ટેન્સ છે એ પરફેક્ટ ટેન્સ ની અંદર ફરશે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઇઝ આપેલું છે ઇઝ નું અહીંયા વોઝ થઈ ગયું છે તો એનો મતલબ એવો થયો કે આ જે પેરેગ્રાફ છે એને તમારે પાસ્ટ માં ફેરવવાનો છે આ જે પેરેગ્રાફ છે એને તમારે પાસ્ટ માં ફેરવવાનો છે તો ઉપરના પેરેગ્રાફ ની અંદર જે સેન્ટેન્સ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નું હોય ચાલુ વર્તમાન કાળ નું હોય તો એને તમારે ચાલુ ભૂતકાળ માં ફેરવવાનો હવે માની લો ઉપરનું સેન્ટેન્સ સાદા વર્તમાન નું છે તો તમારે આને સાદા ભૂતકાળ માં જ ફેરવવાનો પછી ચાલુ ભૂતકાળ માં નહીં ફેરવવા જવાનું સાદો કાળ સાદા માં ફરશે ચાલુ કાળ ચાલુ માં ફરશે અને પૂર્ણ કાળ પૂર્ણ માં ફરશે અહીંયા તમને ઇઝ નું વોઝ આપેલું છે એનો મતલબ આ જે ટેન્સ છે એને તમારે ભૂતકાળમાં ફેરવવાનો છે હવે ઉપરનું સેન્ટેન્સ સાદા વર્તમાનમાં હોય કે સાદા ભવિષ્યમાં હોય તો એને સાદા ભૂતકાળમાં ફેરવવાનો ચાલુ વર્તમાનમાં હોય કે ચાલુ ભવિષ્યની અંદર હોય તો ન્યા તમારે તેને ચાલુ ભૂતકાળમાં ફેરવવાનો પૂર્ણ વર્તમાન કાળની અંદર હોય કે પૂર્ણ ભવિષ્ય કાળની અંદર હોય તો તમારે એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનો આ રીતે તો ચાલો આપણે ચેન્જ કરીએ તો ઇટ વોઝ હવે એમ ઇઝ આર આઈએનજી હોય તો વોઝ વેર આઈએનજી આવે તે એમ ઇઝ આર આઈએનજી ચાલુ વર્તમાન કાળમાં હોય તો વોઝ વેર આઈએનજી ચાલુ ભૂતકાળમાં આવે તો ઇઝ નું વોઝ થઈ ગયું તો આઈએનજી એમ નું એમ રેઇનિંગ હેવી કમ્પ્લીટ પછી છે ક્લાઉડ્સ હવે આર આપેલું છે એનો મતલબ ચાલુ વર્તમાન તો એને ચાલુ ભૂતકાળમાં ફેરવો તો આર નું થઈ જશે વેર થંડરિંગ ટ્રીમેન્ડિયસલી બાકી કોઈ ચેન્જીસ નહીં કરવાના કારણ કે એનીજા સાથે આઈએનજી આવે તો વોઝ વેર સાથે પણ આઈએનજી આવે The rewards to ને આર આપેલું છે તેનું શું થઈ જશે વેર ફ્લોઇંગ ડેન્જરસલી ઇટ ઇઝ આપેલું છે તો અહીંયા શું થઈ જશે ઇઝ નું વોચ ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ નોટ પોસિબલ ટુ ગો હવે જો ટુ પછી કોઈ ક્રિયાપદ આપેલું હોય તો એ વી1 જ હોય ટુ પછી જ્યારે વી1 આવે તો એને ઇન્ફિનિટિવ કહેવાય ટુ પછી જ્યારે વી1 આવે તો એને ઇન્ફિનિટિવ કહેવાય તો એમાં ચેન્જ થશે નહીં તો ઇટ વોઝ નોટ પોસિબલ ટુ ગો આઉટ અને હવે કીવર્ડ્સ લખાયા હતા જે નાઉ છે નાઉ એટલે અત્યારે તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ના કીવર્ડ્સ ની અંદર નાઉ લખાવેલું છે તો નાઉ નું થઈ જશે ધેન ધેન એટલે પછી નાઉ એટલે અત્યારે ધેન એટલે પછી તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે એના કીવર્ડ્સ માં ધેન લખાવેલું છે બરોબર તો આ જે પેરેગ્રાફ છે તે પેરેગ્રાફ ને તમારી જે ગ્રામર બુક છે એ ગ્રામર બુક માં લખી લેશો હવે બીજો પેરેગ્રાફ જોઈએ આપણે
હવે અહીંયા આપેલું છે અર્પિતા વિઝિટેડ અહીં અર્પિતા વિઝિટેડ આપેલું છે અહીં લખેલું છે અર્પિતા વિલ વિઝિટ એનો મતલબ કે આ જેન્ડર ટેન્સ છે એક્ઝામમાં કેવો સ્પેસિફિકેશન કેને કરેલું હોય કે આ જેન્ડર ટેન્સ નો પેરેગ્રાફ છે અહીંયા તો હુ ઇઝ ડાયરેક્ટેડ અને એની અંદર એક જેન્ડર ટેન્સ નો પેરેગ્રાફ હશે અને એક એક્ટિવ પેસિવ નો પેરેગ્રાફ હશે તો તમારે આઈડેન્ટિફાઈ તમને કરતા આવવું જોઈએ કે કયો ડાયરેક્ટ કયો જેન્ડર ટેન્સ નો પેરેગ્રાફ છે અને કયો એક્ટિવ પેસિવ નો પેરેગ્રાફ છે તો અહીંયા વિઝિટેડ આપેલું છે એટલે ક્રિયાપદ ઉપર ધ્યાન આપવાનું અહીંયા વિઝિટેડ આપેલું છે અહીંયા વિલ વિઝિટ લખેલું છે એનો મતલબ કે અહીંયા ક્રિયાપદ ચેન્જ થયેલું છે તો અહીંયા તમારે જેન્ડર ટેન્સ નો પેરેગ્રાફ છે એ આપણને ખ્યાલ આવવો જોઈએ હવે વિઝિટેડ નું વિલ વિઝિટ થઈ ગયું એટલે આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ ને તમને ફ્યુચર ટેન્સ માં બદલાવવાનું કહે છે બરોબર આ પેરેગ્રાફ તમને ફ્યુચર ટેન્સ ની અંદર ચેન્જ કરવાનું કહે છે હવે ઉપરમાં જો કોઈ સાદા વર્તમાન કાળનું કે સાદા ભૂતકાળનું વાક્ય હોય તો એને સાદા ભવિષ્યમાં ચેન્જ કરવાનું ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળનું વાક્ય હોય તો એને ચાલુ ભવિષ્યમાં ચેન્જ કરવાનું પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય તો એને પૂર્ણ ભવિષ્યમાં ચેન્જ કરવાનું અહીંયા વિઝિટેડ શબ્દ આપેલો છે બરોબર ક્રિયાપદ અહીંયા આપેલું છે વિઝિટેડ એનો વિલ વિઝિટ થઈ ગયું છે એટલે કે જે અહીંયા સાદો ભૂતકાળ હતો એનું અહીંયા સાદા ભવિષ્યકાળની અંદર રૂપાંતર થયેલું છે સાદા ભવિષ્યકાળની અંદર સેલ વિલ અને એની સાથે વિવન આવે તો વિલ વિઝિટ શોપિંગ મોલ યસ્ટરડે સાદા ભૂતકાળના કીવર્ડ્સની અંદર મેં તમને યસ્ટરડે લખાવેલું છે તો યસ્ટરડે એટલે ગઈકાલે તો ભવિષ્યકાળ આવે તો એનું આવતીકાલ થઈ જાય તો ભવિષ્યકાળના કીવર્ડમાં સાદો જે ભવિષ્યકાળ છે એના કીવર્ડની અંદર ટુમોરો લખાવેલું હશે તો પહેલો સેન્ટેન્સ પૂરો અર્પિતા વિલ વિઝિટ અ શોપિંગ મોલ ટુમોરો જ્યારે સાદા ભવિષ્યકાળની અંદર ચેન્જ કરવાનું હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલી કરતા હોય છે કે માત્ર કા વિલ લખે વિલ વિઝિટેડ લખતા હોય ઘણા અને ઘણા માત્ર શું કરે છે વિઝિટ વિવનમાં ફેરવી મૂકી દે છે એટલે ખાસ ધ્યાન રાખો અહીંયા જ ભૂલ કરતા હોય છે ભવિષ્યમાં ચેન્જ કરવાનું આવે ત્યારે કે સેલ વિલ તો મૂકવાનું તે અને એની સાથે વિવન મૂકવાનું જો સિમ્પલ ફ્યુચર હોય તો સિમ્પલટેનિયસ ફ્યુચર હોય તો સેલ વિલ તો મૂકવાનું એની સાથે બી મૂકવાનું અને એની સાથે આઈએનજી મૂકવાનું બરોબર જે પરફેક્ટ ફ્યુચર હોય તો સેલ વિલ મૂકવાનું અને એની સાથે હેવ મૂકવાનું અને પછી વી થ્રી મૂકવાનું આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ સી બોલ વી ટુ આપેલું છે તો વી ટુ નું એટલે કે સાદો ભૂતકાળ છે તો એનું તમારે સાદા ભવિષ્યની અંદર ચેન્જ કરવાનું છે રૂપાંતર કરવાનું છે તો બોલ તો સી સી સાથે આવશે વિલ અને બોલ છે એનું વી વન થઈ જશે બાય તો સી વિલ બાય સમ ગ્રોસરી આઇટમ્સ બરોબર સી વિલ બાય સમ ગ્રોસરી આઇટમ્સ ત્યારબાદ સી પે અહીંયા પણ સાદો ભૂતકાળ છે સાદો ભૂતકાળ હોય તો સાદા ભવિષ્યમાં ફેરવવાનું છે તો સી સી આરે શું આવશે વિલ અને પે એનું શું થઈ જશે વી વન પે તો સેલ વિલ પ્લસ વી વન પે ધ બિલ યુઝિંગ ડેબિટ કાર્ડ સી એની સાથે આવશે વિલ ઓલસો હવે ટુક આપેલું છે તેનું શું થઈ જશે
V1 तो टूक में V1 શું થઈ જશે tan printed bill બરોબર તો આપણે ચેન્જીસ ક્યાં કર્યા છે તો વિઝિટેડ હતું એનો બિલ વિઝિટ એ આપેલું છે યસ્ટરડે છે યસ્ટરડે નો ટુમોરો બોટ સાદો ભૂતકાળ સાદો ભવિષ્યકાળ બિલ બાય એના પછી પેઇડ આપેલું છે તો એનું સાદા વર્તમાનની સોરી સાદા ભવિષ્યની અંદર બિલ પે ટુક આપેલું છે તો એનું બિલ ટે બરોબર આ રીતે પેરેગ્રાફ જે છે એ બનાવવાનો રહેશે તમારી ગ્રામરની ફેરબુકમાં લખી લેશો હવે અહીંયા બોસ આપેલું છે એનું અહીંયા ઇસ થઈ ગયું છે એનો મતલબ આ જે પેરેગ્રાફ છે એ તમારે વર્તમાનમાં ફેરવવાનો રહેશે અહીંયા બોસ આપેલું છે એનું અહીંયા ઇસ થઈ ગયું છે એનો મતલબ તમારે વર્તમાનમાં પેરેગ્રાફ ફેરવવાનો રહેશે એટલે ઉપર સાદા ભૂતકાળ કે સાદા ભવિષ્યકાળનો સેન્ટેન્સ હોય તો એને તમારે સાદા વર્તમાનમાં ફેરવવાનું ચાલુ ભૂતકાળ કે ચાલુ ભવિષ્યનું સેન્ટેન્સ હોય તો એને ચાલુ વર્તમાનમાં પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભવિષ્યનું સેન્ટેન્સ હોય એને પૂર્ણ વર્તમાનમાં ફેરવવું વોઝ નો ઇઝ થઈ ગયું એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ પેરેગ્રાફ વર્તમાનમાં ફેરવવાનો છે તો ધ મેચ વોઝ નો ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ The match is very interesting. There, where should I say? R. Where is the chalu uttar maave? Where is the R? There,
to win. હવે to win આપેલું છે એનો મતલબ કે ઇન્ફિનિટિવ કહેવાય to પછી હંમેશા જ્યારે ક્રિયાપદ આપેલું હોય be one એટલે ઇન્ફિનિટિવ કહેવાય એમાં કોઈ ચેન્જ કરવાનો નહીં to win for the both of the teams there અહીંયા was આપેલું છે તો એનું થઈ જશે is there is a pin drop silence in the stadium. Our next, our hearts were beating fast. Where are you? So, apne hain. Our hearts. હવે વેર આપેલું છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ માં ફેરો એમ થઈ જશે આર બીટિંગ ફાસ્ટ વોઝ વેર રેન્જી પેન્ટીઝ આર રેન્જ તો ચેન્જીસ ક્યાં થયો વોઝ આપેલું છે એનું ઇઝ આઈએનજી એમ નું એમ વેર એનું શું કરેલું છે આર હવે અહીંયા શું આપેલું છે ઇન્ફિનિટિવ કહેવાય એટલે એમ નું એમ રહેશે ત્યારબાદ વોઝ એનું શું થઈ ગયું છે ઇઝ ક્યાં ચેન્જીસ કર્યું પછી અવર હાર્ટ્સ વેર આપેલું છે વેર નું શું થઈ ગયું છે આર બરોબર માત્ર તમારે જે વર્બ હોય બરોબર તે ચેન્જ કરવાનું અને હેલ્પિંગ વર્બ એટલે કે જે સહાયકારક ક્રિયાપદ આપેલું હોય તમારે આ બંને વસ્તુને ચેન્જ કરવાની રહેશે આ પેરેગ્રાફ જે છે એ તમે લખી લેશો તમારી ગ્રામર ની ફેર બુક માં તમારો આ જે પેરેગ્રાફ છે એને તમારે શેમાં ફેરવવાનો રહેશે તો કે પાસ્ટ
સાદા ભૂતકાળની અંદર અહીં આપેલું છે કારણ કે સાદો વર્તમાન છે એટલે અહીં સાદો ભૂતકાળ આપેલો છે આખો પેરેગ્રાફને તમારે ફેરવવાનું છે એમાં છે ભૂતકાળની અંદર તો ડસ નું ડીટ થઈ ગયું છે એટલે આપણે ઉપ લખીએ અહીંયા વિરાટ ડી હીઝ પ્રેક્ટિસ tirelessly Virat did his practice tirelessly to does not need thai gyu chhe tyar baad chhe he doesn't moya su aavse didn't doesn't je chhe doesn't nu su thai jase didn't rest too much kevar he always remains લખેલું છે એટલે કે સાદો વર્તમાન તેનું ભૂતકાળમાં રૂપાંતર કરીએ તો થઈ જશે remained he always remained focused on his target he place નું શું થઈ જશે play every match positively તો does હતો does નું આપણે need કરેલું છે doesn't એનું meaning છે remains એનું આપણે remained કરેલું છે play એનું આપણે અહીંયા પ્લેટ કરી નાખેલું છે બરોબર આ પેરેગ્રાફને પણ તમારી જે ગ્રામર બુક છે એની અંદર લખી લેશો
सोहन हेड हैज આપેલું છે એનો હેડ થઈ ગયું છે એટલે આ પેરેગ્રાફને પણ તમારે ભૂતકાળમાં ફેરવવાનો છે અહીંયા પૂર્ણ વર્તમાન છે તો અહીંયા પૂર્ણ ભૂતકાળમાં ફેરવેલું છે તો સોહન હેડ જસ્ટ રીચ્ડ અપ ટુ સ્કૂલ We have આપેલું છે have નું થઈ જશે have પૂર્ણ વર્તમાન છે તો એનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થશે we have already informed have વાળે v3 આવે પરફેક્ટ પ્રેઝન્ટમાં તો have સાથે પણ v3 આવે એટલે એમાં કોઈ ચેન્જ કરેલો નથી અહીંયા પણ કારણ કે v3 તો એમના માં જ છે have has અને had એની સાથે v3 આવે him that he has નું થઈ જશે had to take infinitive હોય એટલે to પછી હંમેશા v1 આવશે part in quiz our class teacher has planned has નું થઈ જશે had planned for that Sohan has આપેલું છે તો has નું થઈ જશે had agreed to do એટલે અહીંયા ચેન્જ થશે ને ઇન્ફિનિટી કહેવાય સો એમ નું એમ તો જે હેઝ હતું ત્યાં હેડ થયું અહીંયા પણ હેવ હતું ત્યાં પણ આપણે હેડ કરી નાખ્યું અહીંયા હેઝ હતું એનું હેડ થઈ ગયું હેઝ પ્લાન્ડ તો એનું હેડ પ્લાન્ડ હેઝ આપેલું છે તો એનું હેઝ થઈ ગયું છે બરોબર તો આ રીતે તમારે જે જેન્ડર નેક્સ્ટ ના પેરેગ્રાફ છે તે કરવાના રહેશે